सम्मेलन का प्रथम सत्र हम प्रारंभ करने जा रहे हैं, तो हमारे जो अध्यक्ष मंडल के साथी हैं वो कंटिन्यू रहेंगे। जैसा मैंने पहले कहा था कि चुन्नीलाल मणिया का प्रियंकी नाटक जिसके बारे में मनीषी भाई बात करेंगे, कि 1974 का जो नवनिर्माण आंदोलन हुआ, जो विद्यार्थियों की नवनिर्माण समिति बनी, उसके अध्यक्ष को, कन्वीनर को, संयोजक को वो मनीषी भाई थे। और आंदोलन समाप्त होने के बाद आंदोलन के सारे नेतागण, आंदोलन के नेतागण सभी कहीं ना कहीं किसी न किसी राजनीतिक दल में वो जुड़ गया और अपनी कामगिरी, कामगुजारी, कारगुजारी जो कुछ भी कहें वो कर दिया। मनीषी भाई एकमात्र ऐसे लीडर नवनिर्माण आंदोलन के हैं जो किसी दल से जुड़े नहीं, वो व्यवहारिक रूप से मार्क्सवादी हैं। और मार्क्सवाद के साथ साथ में उनका आंद्रे गांधी पर बहुत अच्छा थिंकिंग है, विचार है, वो भी है। तो हम लोग काफी दिनों से साथ में काम कर रहे हैं, तो इसलिए मैं मनीषी भाई को आह्वान करूंगा कि वो डायस पर आए और वो त्रियंकी नाटक पर बात करेंगे। चुन्नीलाल मणिया એટલે ગુજરાતી સાહિત્યનું બહુ ગૌરવવંતું નામ છે, એમનું શતાબ્દી વર્ષ ગયા વર્ષે પૂરું થયું હોય, અત્યારે એમનો 101મું વર્ષ છે, એમને જિંદગી તો બી માત્ર 46 વર્ષની આયુષ્ય, પણ એમનું લખાણ તો વિચાર કરવા જઈએ તો 250થી વધારે વાર્તાઓ, 13 નવલકથાઓ, 3 પૂરા ત્રિઅંકી નાટકો, 3 એકાંકી સંગ્રહો, ઘણા બધા અનુવાદો, 56 જેટલી કવિતાઓ, 1962થી એમનું અવસાન થયું ત્યાં સુધીમાં રુચિનું સામાયિક, બહુ એક પ્રતિષ્ઠિત સામાયિક ગુજરાતીનું કહેવાતું હતું, એના તંત્રી હતા અને જીવનની શરૂઆતમાં નાની ઉંમરથી પત્રકાર તરીકે અમે કામ કર્યું છે અને મુંબઈમાં એમને પત્રકારત્વમાં એટલે તંત્રી વિભાગમાં બેસીને જે કંઈ જોયું નાની ઉંમરથી જ, સમાજને જ રીતે જોયો, અને એ પોતે કહે છે કે પ્રેરણા કરતા ઘડતર બહુ મહત્વની વસ્તુ છે એક મુલાકાતમાં। તો એમનું જે ઘડતર છે એ પોતે કહે છે કે મારો બાળપણનો યૌવન જે છે એને મારું ઘડતર કર્યું છે અને આ મેં લખ્યું છે। ૧૯૨૨માં જન્મ અને પેન જેવી સંસ્થા સાથે આંતરરાષ્ટ્રીય લેખકોની એની સાથે પણ સંકળાયેલા હતા, ભારતના પ્રતિનિધિ પણ રહ્યા હતા। અને જ્યારે જે દિવસે એમનું અવસાન થયું એ પેન સંસ્થાના જ કાર્યક્રમમાં અહીંયા આવ્યા હતા અમદાવાદના, અને અમદાવાદ ટ્રેનમાં અમદાવાદથી મણિનગર સ્ટેશન પહોંચે એ પહેલા જ ટ્રેનમાં એમનું અવસાન થયું, માત્ર 46 વર્ષની ઉંમર। એટલે શતાબ્દી વર્ષમાં એમના વિશે જેટલું કહેવાવું જોઈએ એ ગુજરાતે નથી કર્યું એ આપણી કમ નથી, કારણ કે નાના જીવનમાં અને જીવન વીત્યા પછી આટલા લાંબા સમયે શતાબ્દી વર્ષ છે એટલે એમને જાણનારા પણ લોકો એટલા ન હોય। આજે આપણી વચ્ચે એમના દીકરા અમિતાભભાઈ આપણી સાથે છે અને મને બહુ વિશેષ આનંદ છે, એમણે એમણે ફરી ઘણા બધા પુસ્તકોનું ફરી આવૃત્તિઓ અને હમણાં જ એમની કવિતાઓ, કારણ કે કવિતાઓ વિશે બહુ ઓછું જાણકારી છે, તો એનું કવિતા મરિયાનું પદ્ય એ પુસ્તક એમણે કરેલું છે, મરિયાનું સમગ્ર પદ્ય,
અને એની તમામ વાર્તાઓ પણ અત્યારે આવી રહી છે, પ્રગટ થઈ રહી છે. તો એમણે પણ એક સરસ લેખ કરેલો છે કે એ તો 4 વર્ષના હતા જયારે એમના પિતાજી ગુજરી ગયા, પણ એમણે જે કાનથી સાંભળ્યું એના પિતા વિશે એ બહુ સરસ લેખ કર્યો છે કે લોકો શું વાત કરતા, એની પાસે તો કોઈ સ્મૃતિ હતી નહીં. તો એના વિશે અમે જાણ્યું છે, અને મેં જાણવાનો પ્રયત્ન, મેં બધી જ વાર્તાઓ કે સાહિત્ય વાંચ્યું છે એવું નથી, પણ એ શું હતા એ સમયમાં. તો એમણે જે કવિતા લખેલી છે અને 1954માં, અને એ વખતે લગભગ બધી કવિતાઓ છંદમાં લખાતી અને સોનેટ લખેલું છે. એમની પાસે એવો એક વૈજ્ઞાનિક અભિગમ હતો જીવનમાં, અને એ વખતે જે એમનો વિશ્વ હતો, વિચાર વિશ્વ હતો, એ 1954માં આજથી 68-67 વર્ષ પહેલા ક્રિમેટોરિયમ નામની એક છત એમાં લખ્યું છે. મને લાગ્યું છે કે એમાંથી મળ્યા કોણ હતા, એમના શું વિચારો હતા એ વધારે ખ્યાલ આવે છે. એ હું એનું વાંચું છું, જાણો આપણે સમજી શકીએ કે મળ્યા શું હતા. ક્રિમેટોરિયમ વિદ્યુતનું શહેરે સોન પુરેતું, બાય ગાત્રો મનુજ શબના વીજળીના ભયથી, હો માધાતા મુફરિસ ભલે હોય ના મૂળ દુએ, કોડી જાતું તવ ઉદરમાં એક ધારી બધાથી, સીજી જાતું ભસમ ક્ષણમાં ભેદ પાડે ન કોઈ કાંઈ, ઠાવા ગેના પ્રદર્શનિયા રાય કે રંગ કેરા, સસ્તા કાસ્તો દલિતચંદ માટે અને શાહુકારો માટે મોગા, અગર સુખડો સાહેબી જ્યાં ટકે ના, તારે પેટે બળતણ રહે વીજળીનો પ્રવાહ, વહેતો એ તો સકલ શબ્દમાં એક ધારો અભેદે, એ ના જાણે જન્મ જન્મનો માત્ર મૃત્યુ પિછાણે, તારે કોઈ સૌ રમકડા રાખના રાખ ખાતા, વિદ્યુત ચિતા અજબ સમતા આપતી તું અંબોને, વંદુ તુને અધિક અધિકી વિશ્વકર્મા થકી. આજથી આજે પણ વિદ્યુત સ્મશાન ગૃહમાં લોકો હજી સ્વીકારતા નથી. ત્યારે 1954માં જ્યારે ક્યાંક આવ્યું હશે, જો અત્યારે અમદાવાદમાં લોકો લાકડા પાછળ પાકાળા છે, આટલી બધી પર્યાવરણની જાણકારી હોવા છતાં, તો 1954માં એ લખે કે આ વિદ્યુત પ્રવાહને કારણે આ લાકડા કોઈને ચંદનમાં શેઠ સાહુકારને મળે છે અને ગરીબને એક સસ્તા લાકડા પણ નથી મળતા, તો આ વિદ્યુત પ્રવાહ શરીરો બળતા થશે તો સમાનતા આવશે. તો આ જે એક વૈજ્ઞાનિક સમજ છે, તો આ લેખક વિશે આપણને ખ્યાલ આવે છે. બીજી જે વસ્તુ જે છે, બધા જાણતા હશે, ગુજરાતીના બહુ ઓછા સાહિત્યકારો છે કે જેને જેને જેની નવલકથાઓ ઉપરથી અને વાર્તાઓની ફિલ્મો બની, જેની ફિલ્મો બની છે એનું ધરતી અને ચુલિયાનું મળ્યા છે. કારણ કે ફિલ્મમાં રૂપાંતર થવું એ પણ એક શક્તિશાળી કલમ હોય તો શક્ય બને. અને બીજી જે ફિલ્મ છે વીજ પ્રસાર, જેના વિશે બધા જાણતા હશે, એ ચુલિયાના મળ્યાની વાર્તાઓ પર. હવે એ વાર્તા છે કે આ અભુ મકરાણી કરીને વાર્તા છે. તો ચુલિયા મળ્યાના વિચાર વિશ્વને જાણવું હોય તો એ વાર્તાનો એક ફકરો છે, મને બહુ રસપ્રદ લાગ્યો, એ હું તમને વાંચું છું. અભુ જાતનો મકરાણી હતો અને દાડિયા સૌ હિન્દુ હતા, પણ અહીંના શ્રમ જીવનમાં કોઈ ભેદભાવનો ભાગ્ય જ કોઈએ પીછાણ્યા હતા. સૌની સરખી જ દરિદ્રતાએ અરસપરસ એવી તો આત્મીયતા ઊભી કરી હતી કે એમાં કોઈ ગેરકોમનો આદમી છે એવો ખ્યાલ સુદ્ધા ઉદ્ભવી શકે શકતો નથી. બહુમતી લઘુમતી કોમ આત્મનિર્ણયનો અધિકાર કે પક્ષીય રાજકારણના પ્રશ્નો કરતા અનેક ગણો વધારે અગત્યનો અને તાત્કાલિક ઉકેલમાં આખો પ્રશ્ન
કે પેટના ખરાબ હોય, પેટના અર્થકારણ પાસે રાજકારણ જાણે કે વામું અને ભવનું લાગતું હોય, સમૂહ દુખિયાના જ હોઈ શકે એવી આત્મીયતાથી અભૂ ડોસાએ કેમીના રક્ષણની ખાતરી આપીને સ્વસ્થ બનાવી. જે લોકો ફિલ્મ જોઈ હશે અને ખ્યાલ હશે કે આખી જ એમાં જે બતાવી છે તો એ મરચાની ફેક્ટરી છે, પણ ખરેખર વાર્તામાં જે છે મરચાની ફેક્ટરી ખરેખર હોતી નથી. અને કીર્તન સાથે પણ મારે વાત થઈ હતી એ વખતે, એટલે એને કોઈ વિઝ્યુઅલી રેડ કલર સરસ લાગે છે એટલે એને મરચાની ફેક્ટરી, પણ ખરેખર તમાકુની ખરી, તમાકુની ખરી એ જે છે જ્યાં એટલું બધું, જ્યાં સ્ત્રીઓ જે કામ કરતી હોય છે. મેં તો એક એના પર ડોક્યુમેન્ટરીમાં કામ કર્યું હતું, મને ખ્યાલ છે કે કેટલી બધી ખરાબ પરિસ્થિતિમાં અને કેટલી બધી તમે જો તમાકુ ઉડતું હોય એની વચ્ચે સ્ત્રીઓ કામ કરતી હોય અને એ શોષણની પણ એક ખૂબ મોટું જગા રહી છે. અને એ પરંપરાગત એ તમાકુની ખરી વિશેની આ વાર્તા ખૂબ મકરાણી છે અને એમાં એ જે શ્રમજીવીઓની વાત કરી છે અને એક અબુ મકરાણી એક મુસ્લિમ પોતાનો જીવ આપી દે છે રક્ષણ કરવા માટે જમાદારોથી, અને પોતાનો શેટ એ આખી વાર્તામાં આખી વસ્તુ આવે છે કે પોતાનો શેટ કહે તો આ દરવાજો પડી નાખે, પણ જે રક્ષણ કરતો હોય છે કામદારોની સાથે તો ચોકીદારોનું કામ કરતો હોય છે પોતાનો જીવ આપી દે છે, પણ એ સ્ત્રીને પણ કંઈ થાય કે એ શોષણ શિકાર બને નાની છોકરો બહુ સુંદર પ્રહસન કોને કહેવાય શું એના વિશે બહુ સરસ વાત એમાં મુકાયેલી છે. તો આ જે નાટક છે એ મને વિચાર આવે કે આ નાટક જે છે એ મેં પણ ભજવેલું છે. ત્રિઅંકી નાટક તમે એચકે કોરોના ફેસ્ટિવલ નાટકનું હતું એમાં ત્રિઅંકી નાટકોમાં મેં ભજવણી કરી છે. એ અગાઉ જશવંત ઠાકરે જ્યારે ગુજરાત કોલેજમાં હતા અને આ જૂન મહિનો છે અત્યારે કટોકટીનો, આજનો 25 તારીખ 26 તારીખની એ કટોકટી ગામમાં ગુજરાત કોલેજમાં જશવંત ઠાકરે નાટક ભજવેલું. એ વખતે વિવાદ એવો થયો હતો કે એ તો સરકારી કોલેજ હતી અને આપણે અહીંયા પ્રમાણપત્ર બોર્ડ છે કે તેની પરમિશન લઈને નાટક ભજવણી થઈ શકે, એટલે જે માહિતી ખાતાના અંડરમાં જે છે એમાંથી થયું કે અમુક ગાજો તો તમારે કાપી જ નાખવા પડશે, આ નાટક ભજવણી નહીં થઈ શકે. અને એ સરકારી કોલેજ હતી અને જે જાતનું વર્ગનું વાસ્તવિકતા જે આમાં આપેલી હતી, મને કે અત્યારે તો આ કોઈ ભજવાની પરમિશન છે જ પણ ના, અત્યારે જે સ્થિતિ છે અત્યારે જે પેલી તો ઇમરજન્સી હતી, પણ ઇમરજન્સી નો પાપ છે એટલે એ વખતે એ ભજવાયું તે નાટક મેં જોયું હતું. અને એ પછી ના સમયમાં 90ની આસપાસમાં 90-91માં નિમેશ દેસાઈએ પણ આ નાટક ભજવેલું છે. હવે આ નાટક જે લખ્યું એ આખો સમય 1962માં આ નાટક પ્રગટ થાય છે, 60-61ના સમયમાં લખાયું હશે, પબ્લિશ આટલું થયું છે. ગુજરાત રાજ્ય બન્યું પછી પહેલા બોમ્બે સ્ટેટ ને સૌરાષ્ટ્ર બંને રાજ્યો હતા અને 60 પછી ગુજરાત રાજ્ય અને મુંબઈ રાજ્ય. મને વિચાર આવે છે કે જે લોકો 1922 જન્મ્યા એમણે જુવાનીના સમયમાં આઝાદીના આંદોલનો જોયા, અને જ્યારે એ એમના અનુભવથી જોતા અને પોતાની સામે જ 1947 પછી જે ખડ્ડુસ રાજકારણીઓ પાર્લામેન્ટરી પોલિટિક્સમાં સત્તાના સ્થાનો પર
गोठवाई गया। ये लोगो केवा हता ये अपने नजरे जोयुं छे, जे दंभ छे, जे हिपोक्रेसी छे, जे वामणापणुं छे, गांधीजीना 30 आंदोलन सुधी અને જે સમાજવાદી વિચારોથી કોંગ્રેસ હતી એ ધીરે 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 એનું 40-42 પછી એનું ધોવાણ થાય છે। આ ધોવાણ થાય છે અને પછી રહેશે શું? તો સફેદ ખાદી, ગાંધી ટોપી અને શબ્દો। કયા શબ્દો? હિંસા, અહિંસા, પશ્ચાતાપ, બ્રહ્મચર્ય, આ બધા શબ્દો। અને આ બધા શબ્દો નાટકમાં વારે ઘડીએ આવે છે, મજા રૂપે આવે છે। તો એ પોતાની આંખ સામે જે જોવે છે રાજકારણ અને ખાસ કરીને પાર્લામેન્ટરી પોલિટિક્સ ખૂબ નજીકથી એને આ નાટકમાં મૂકવામાં આવ્યું છે। લેખકે પોતે તો શરૂઆતમાં એવું કહ્યું છે કે એક ગુનેગારને પકડવા માટે ઇનામ જાહેર સરકારે કર્યું, એમાંથી મને આ નાટક લખવાનો વિચાર આવ્યો। પણ જે લોકો જૂનો જાણતા હશે એવા ચોક્કસ સાચી છે જે ઇનામ જાહેર થયું છે અને આ પ્રહસનના રૂપમાં લખાયું છે। પ્રહસનનો ઇતિહાસ ગુજરાતમાં રાજકીય પ્રહસન તો ખૂબ ઓછા લખાયા। રાજકીય નાટકો એ પહેલા તમે જોવા જાઓ તો પ્રહસન લખાયા છે, પણ સામાજિક પ્રહસન હોય, પણ રાજકારણ જેમાં આવતું હોય, આમ સીધું દેખાતું હોય એવા નાટક નથી। પ્રહસન પહેલું લખ્યું તો આપણે દલપતરાનું પહેલું પ્રહસન છે મિથ્યાભિમાન, એ સામાજિક અને જેટલો મોટો બહુ વેધક હજુ પણ ભજવાય છે। આજે 1872 માં લખાયેલું નાટક અત્યારે પણ મિથ્યાભિમાન ભજવાય છે। એ પછી ડાયાભાઈ ધોળશાજી છે, એમણે 1892 માં પોલિટિકલ નાટક કહેવાય, મારી પાસે નોંધ પત્ર છે, એના વિશે મેં 2-3 લેખ પણ કરેલા છે, પેલા દિવ્ય ભાસ્કરમાં પણ મેં એના વિશે મારી કોલમમાં લખ્યું હતું। તો એ નાટક છે 1892 માં અમદાવાદ મ્યુનિસિપલ ઇલેક્શન, બહુ જ રમૂજ ભર્યું અને એનું એક દસ્તાવેજ છે કે એ વખતે જે કોર્પોરેશન મ્યુનિસિપાલિટીનું ઇલેક્શન થયું એમાં આજે જે છે જાતિ જ્ઞાતિ ધર્મ એના ઉપર જ છે। અને ડાયાભાઈ ધોળશાજી એટલે આપણા બહુ એક શ્રેષ્ઠ નાટ્યકાર ગુજરાતી સાહિત્યના, જેને પછીના સાહિત્યકારો એટલું મહત્વ નથી આપ્યું, એ અમદાવાદના લેખક। અને ડાયાભાઈ ધોળશાજી ને બંને ભાષાઓ પર, એટલે સંસ્કૃત અને ફારસી, આ બંને ભાષાઓના ખૂબ જ જાણકાર વ્યક્તિ હતા। એટલે આપણને લાગે કે એ સમયમાં આ બંને ભાષાઓ સાથે ભણનારા લોકો પણ કેટલા હશે, એક આખો સમન્વય જે છે ફારસી અને એમાં, અને એમાં એક બીજે ઇલેક્શન નાટક છે એમાં એક પાત્ર એક મુસ્લિમનું પાત્ર છે, અને એક બાજુ શેઠિયા પેલો વ્યાજ આપનારો શેઠિયો એમ કહે છે વાણીઓ કે તારે મને મોત બંધ આપવો પડશે, અને બીજો બાજુ છે કે તું તો આપણા ધર્મનો માણસ છે તારે મને મોત આપવો પડશે, અને ત્રીજી બાજુ પાછો બીજો કોઈક છે કે તારે મને મોત આપવો પડશે। એટલે આખું ગીત છે કે મેં ઇધર જાઉં યા ઉધર જાઉં, એટલે જે આખા ઇલેક્શનમાં જે ફસાવણી છે એ એમાં બહુ સરસ રીતે મુકાય છે, એમાં પ્રહસનના અંશો છે। કારણ કે પ્રહસન જે વસ્તુ છે આપણા સંસ્કૃત સાહિત્યમાં પણ છે અને પશ્ચિમના સાહિત્યમાં પણ એનું બહુ મહત્વ છે। એટલે પ્રહસન હંમેશા કોઈ વસ્તુને જે પરિસ્થિતિ છે એને બહુ જ, તમે કહીએ ને જેવી રીતે આપણે ચિત્રકલામાં કાર્ટૂનનું મહત્વ છે, કેરિકેચરનું મહત્વ છે કે જે વસ્તુ કેરિકેચર છે જેના અંગો કે વિશેષ રીતે કરવામાં આવે, એવી જ રીતે આપણી સંસ્કૃત નાટક પરંપરામાં પણ જે વિદુષક જે હોય એને બહુ વિશિષ્ટ એના અંગચેષ્ટાઓને આપેલું છે। એટલે કેટલીક પરિસ્થિતિઓને એવી બેહુદ રીતે રજૂ કરીને મૂકવામાં આવે કે જેથી એમાંથી એક હાસ્ય થાય અને એ હાસ્યની પાછળ
જે લેખકનું ચિંતન છે અથવા જે કહેવું છે તમારે એ વ્યક્ત કરી શકે. તો આ નાટકમાં જે વાત છે એ સમયમાં હું કહું કે આ સૌરાષ્ટ્ર રાજ્ય બદલાય છે, કારણ કે કાઠિયાવાડની ભાષાની દ્રષ્ટિએ પણ જે જુલિયાના મળિયાની ઘણી બધી નવલકથા સંગ્રહ નો સારો ને આ બધા નાટક આપણી નવલકથાઓ જે છે બહુ જેમાં પણ ઘણું પોલિટિકલ આખી વસ્તુ છે. તો એ સૌરાષ્ટ્રની જે બોલી છે એટલો બહુ સારામાં સારો જો કોઈ સૌરાષ્ટ્રની બોલીનો ઉપયોગ કર્યો હોય પોતાની નવલકથાઓ નાટકમાં તો એ ચુડીલાલ વાર્તાઓ હતો, ચુડીલાલ મળિયાએ કરતો છે. એટલે કોઈ કહ્યું છે મને નામ યાદ નથી આવતું કે ઝવેરચંદ મેઘાણીએ જેવી રીતે આપણું લોક સાહિત્યને સાચવવાનું કામ કર્યું વાર્તાઓનું, તો આપણી લોકબોલી છે એને સાચવવાનું કામ સાહિત્ય દ્વારા ચુડીલાલ મળિયાએ કર્યું છે. તો એ સૌરાષ્ટ્રમાં આ જે બહારવટિયાઓ છે, બહારવટિયાઓની પરંપરા વિશે તો ઝવેરચંદની પણ ઘણી નવલકથાઓ છે, પણ લોક સાહિત્યમાં બહારવટિયાનું અને ખાસ કરીને કાઠિયાવાડ અને સૌરાષ્ટ્રનું બહુ જ મહત્વ રહ્યું છે. અને એ જે છેલ્લા જે સૌથી મહત્વના લોકોને યાદગીરીમાં રહી ગયા હતા, હવે આજે ખ્યાલ ના આવે એટલો બધો, પણ એ સમયમાં ભૂપત બહારવટિયો જે અંગ્રેજો સમયમાં પણ એને લૂંટફાટ અને કરતો હતો અને ગરીબોમાં પણ વેચવાનું કામ કરતો હતો ગામમાં, એવા ભૂપત ભૂપત બહારવટિયો જે છે એ પણ ગણાય છે. આઝાદી પછી એ સૌરાષ્ટ્રની અંદર સરકાર હતી અને એ વખતે જે ભૂમિષ્ઠ હતા રસિકભાઈ અને આ પકડાય નહીં અને થોડા દિવસના સમાચાર આવે કે ફલાણાએ આજે અહીંયા ધાડ પાડી અને આટલા ગામમાં લૂંટીને ગયા છે ભૂપત બહારવટિયો. તો એ ભૂપત અને પછી સરકારે શું થયું પકડાય છે, લોકોમાં બહુ હાંસી પાત્ર બની ગયું કે આ સરકાર છે પણ હોમ મિનિસ્ટર છે રસિકભાઈ પણ કશું પકડી શકતા નથી. એટલે એ માણસ એટલો બધો નારાજ થઈ ગયા એ વખતના હોમ મિનિસ્ટર કે એને જ્યાં સુધી ના પકડાય ત્યાં સુધી પોલીસોનો પગાર 25% કાપી નાખ્યો. કેવું બેહુદી વસ્તુ છે એ. આ અંગ્રેજ રાજમાં જયારે હતું ત્યારે આપણે તમે જો ઝવેરચંદભાઈ વાંચો રવિશંકર વિશેની માણસાઈના દીવા જેમાં પછી બોરસદ સત્યાગ્રહ કરવો પડે જેમાંથી જેમાં હૈડિયા મેળો લાગ્યો હતો. હૈડિયા એટલે આ જ્યારે હૈડિયો કહેવાય એટલે પુખ્ત વયની ઉંમરના વ્યક્તિઓ માટે. તો ત્યારે અહીંના મહી કાંઠામાં જે બહારવટિયાઓ પકડાતા હતા અને સરકારે અંગ્રેજ સરકારે એવું લાગ્યું કે આ તો જે છે એ લોકો જ એને સંગ્રહે છે અને લોકો એને સાચી લે છે, એટલે જ્યાં સુધી ના પકડે ત્યાં સુધી લોકો ઉપર જે પુખ્ત વયના વ્યક્તિ છે એના ઉપર એ લોકોએ કર લગાવ્યો હતો એ હૈડિયા મેળો તરીકે ઓળખાતું. આ એનું જ જાણે કે બીજી વસ્તુ પરિવર્તન થતું હોય આઝાદી વર્ષના પછી. આ જે હાસ્યાસ્પદ વસ્તુ છે એટલે હાસ્ય ક્યાંથી આવે છે કે પોલીસ પગાર કાપી નાખો અને એની સૌથી વધુ એની આ તો એક ક્લાઇમેક્સ હતી પણ એની એન્ટી ક્લાઇમેક્સ ત્યારે બને છે કે જયારે ભૂપતે પોતે ગુસ્સે થયો એના ઉપર અને સરકારને ખબર કે પોલીસ પગાર કેમ ખરખા છે. તો આ જે ઘટના છે આજ ઘટનાને જુદી રીતે, કારણ કે લેખક જયારે કામ કરતો હોય તો જે પાત્રો સાચા પત્રો છે એને તો સીધી રીતે મૂકી નથી શકવાનું, કારણ કે બધા જીવતા પાત્રો હતા. જયારે નાટક લખાયું ત્યારે બધા પાત્રો જીવતા રાજકારણીઓ. તો એટલે એને આ જ વાતને જુદી રીતે રામલો રોબિનહુડ, રામલો રોબિનહુડ છે, રામલો રાઠોડ જેના જેમાંથી આપણને આ પાત્રો મળી આવે છે જેનો ઉલ્લેખ થાય છે એનો એક બહુ આતંક હતો અને સરકારે એને જે પકડી આપે એને માહિતી આપે તો 1,25,000 રૂપિયાનું ઇનામ, સૌરાષ્ટ્ર સરકારે 50,000 રૂપિયાનું ઇનામ ભૂપત બહારવટિયા માટે
જાહેર કર્યું હતું કે જ્યારે વાંધો પડતો હોય આ નાટકમાં એવી રીતે છે અને નાટકની શરૂઆત થાય છે એમાં બે જમાદારો છે સીડી અને વાલો એ શોધવા નીકળ્યા છે એમનું કામ લઈને કે ભાઈ ક્યાં છે આ ક્યાં સંતાયો છે અને એ જીપમાંથી ઉતરીને જંગલની આજુબાજુ શોધી રહ્યા છે અને ત્યાં એમને એક ફરફરી મળે છે એટલે ત્યાંના પણ હોમ મિનિસ્ટરની બધા સાથેની જે મિલી ભગત છે આખી અને તમને આ આમાંથી આપવું છે રામનો કોણ હતો તો એ જે તમને જુદા જુદા સંવાદોમાંથી એક વસ્તુ લાગે છે કે જે ચીફ મિનિસ્ટર હતા એ ચીફ મિનિસ્ટરના ડ્રાઈવર તરીકે આ રામનો કામ કરતો હતો જે બંગાળના આઉટ હાઉસમાં રહેતો હતો અને ચીફ મિનિસ્ટરે પારસમણી નામ છે ચીફ મિનિસ્ટર અને પારસમણી તો સ્પર્શ માટે જ હોય એટલે એ એવું છે કે અને એની 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 પત્ની છે સાથે છેડતી કરી હતી અને એમાંથી આ બદલો લેવાની ભાવનાથી એ ભાગી છૂટી અને આવી રીતે એ આ બારવટિયાના કામમાં લાગી ગયો આવું તમને એમાંથી જુદા જુદા સંવાદોમાંથી આખી જે ભૂમિકા ઉભી થાય છે એ આ પાત્રની છે હવે આ જે શોધવા નીકળ્યા છે અને નામ તમે જોવા જાઓ બધા પાત્રોના તો બહુ રસપ્રદ રીતે બધા નામ પણ આપેલા છે કુલ 19 પાત્રો છે વાલો સીધી આ જે જમાદાર છે ભરતરી ચરણરજ એટલે કે જે માહિતી ખાતાનો ડિરેક્ટર જે બધું ચીફ મિનિસ્ટરના પ્રચારનું કામ કરતા હોય એનું નામ ચરણરજ પછી એની સાથે ફોટોગ્રાફરનું નામ દાસભાઈ પછી જે હોમ મિનિસ્ટર છે એનું નામ ધરણીધર ભાઈ છાપાનો જે તંત્રી છે નામ છે પડગમકા અને એની સાથે જે લખનારો છે કવિ પણ છે દેવદૂત ચીફ મિનિસ્ટર પારસમણી પછી કામદાર પ્રધાન નાણાં પ્રધાન વેપાર પ્રધાન શિક્ષણ પ્રધાન અને પછી જે પ્રધાનોની સાથે શેઠ તો આવે જ એટલે વસ્તુપાર શેઠ છે અને અત્યારે પણ જેનો ગુણ માના છે અત્યારે બધા મહંતો સંતોની બાપુઓની તમામ પ્રકારના પાત્રો આમાં છે અને રામનો છે એટલે હોમ મિનિસ્ટરના ખેલ પ્રમાણે ચૂંટણી માથે આવેલી છે થોડા દિવસમાં ચૂંટણી થવાની છે અને જો આ રામનો ન પકડાય તો ચૂંટણી ઉપર અસર થાય અને સૌથી વધુ જે અસર થાય એ ચિંતા એને હોમ મિનિસ્ટરની છે કે મને પછી બીજી વાર હું ચૂંટણીમાં ઉભો રહું તો મારી ડિપોઝિટ જપ્ત થઈ જાય એના પકડાવો એટલે એ લોકો એવો ખેલ કર્યો છે કે એક રસ્તામાં એક ભરફરી મળે છે રાવણ અથવા દુવા ગાનારો વ્યક્તિ એ બિચારો જોઈમાંથી ક્યાંક બેઠો છે અને સુકો રોટલો થઈ રહ્યો છે અને ત્યાં જમાદારો આવીને એને કહે છે કે તું તને જ અમે રામલો બનાવી દઈએ અને ધરપકડ કરી અને આખો એક ખેલ તૈયાર થઈ ગયા છે અને માહિતી ખાતાના ડિરેક્ટર પણ આવી જાય છે ફોટોગ્રાફર સાથે એને લઈ આવે છે પાછળ બેકગ્રાઉન્ડમાં બેકડ્રોપમાં એક જંગલ ઊભું કરી દેવાય છે અને ફોટા પાડવામાં આવે છે જેલમાં કે હોમ મિનિસ્ટરના હાથમાં બંદૂક છે અને રામનો સરેન્ડર થઈ ગયો છે અને આના ફોટા છે એ થઈ જાય છે અને ફોટા તૈયાર થઈ અને છાપામાં માહિતી ખાતાનું કામ છે પહોંચતું કરી દેવું બધું ટાઈમ સર એટલે પહોંચતું કરી દે છે અને ત્યાં પત્ર જે છાપાવું જે પડઘમ છાપું છે એમાં એ પત્રકારો શું વાત કરે છે એ પણ બહુ રસપ્રદ છે એટલે હું વાંચીશ પડગમકા તંત્રી ખાસ વધારે માટેના હેડિંગો તમે મોકલી આપ્યા દેવદૂત ભરાઈ પણ ગયા ને હવે તો પેજ બંધાતું હશે
પડગમકાર મુખ્ય બહેનો શું કર્યું છે દેવદૂત આજે તો બધા હેડિંગ બહેનો જેવા જોરદાર બનાવ્યા છે પડગમ ધણી દર્શીને સંતોષ નહીં થાય તો મારી કે તમારી કોઈની ખેર નથી રહેવાની દેવદૂત હોમ મિનિસ્ટરની છાતી ગજગજ ફૂલે એવા હેડિંગ કર્યા છે બોલો જોઈએ દેવદૂત બાપ જીવતો ઝડપાયેલો રામનો રોવી નો પડગમકાર ચકાર ને રક્કા ની વણ સગાઈ તમે સારી જમાવી છો દેવદૂત સાસવરના જંગલમાં જામેલી જબા જબી વાહ ફરી પાછો ચકાર સરસ દેવદૂત પોલીસ પ્રધાન ધણી રહે પોતે જ ખેડૂતો ધીંગાણો વાહ 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 કેટલા કોલમ છે હેડી દેવદૂત આજે કોઈ હેડી આઠ કોલમ ની નાનું બનાવી જ નથી લાચાર છું કે નવ કોલમ નું મેજર થઈ શક્યા નથી પડગમ મને પણ અત્યારે એ જ લાચારી પૂછે છે પણ બાર બાર બારના બાર બારના બેની ડબે આપણે આઠ આઠ કોલમના સોળ કરીને સંતોષ પાસો વારો ડબલ નો બોક્સ કેવી રીતે ચમકાવ્યું છે દેવદૂત સાસવરના જંગલમાં જીવ સતટનો સંગ્રામ પ્રધાનજીના શૌર્ય આદર શણે થયેલો શૈતાન તમે તો વર્ણસેને ઉપરાંત પ્રાસાદો પ્રાસ પણ મેળવી લે છે શું દેવદૂત તમે પત્રકાર તમારે માટે કઈ તમારી વધારે શક્તિ બનાવો દેવદૂત સાહેબ મેં મારા લોક જીવનની શરૂઆત લેખક જીવનની શરૂઆત કવિ તરીકે જ કરેલી આ દેવદૂત તખલુસ ક્યારું રહી ગયું છે વડગમ સાપ ગયા ને લીસોડા રહી ગયા છતાં મારે કહેવું જોઈએ કે આપણા એડિટોરિયલ લેખોમાં તમે કવિતા રેલાવો છો દેવદૂત ખરેખર સાહેબ વડગમ હા રેલવે જે બજેટના જે તંત્રીલેખ ઉપર તમે જે મથાળું વાંધેલું એ તો લોકોની દાઢમાં એટલે કે જીભમાં રહી ગયું દેવદૂત અગન ગાડી તારી અગન ભાવ પડગમ હા એ જ રેલવે બોર્ડના સભ્યોએ અંગ્રેજી કરાવીને વાંચ્યું છે ને આ મહિનાથી પડગમનું પાપ આનંદ જાહેર ખબર મોકલવાના છે દેવદૂત રેલવેની વળી જાહેર ખબર એને જાહેર ખબર એ શી જરૂર પડગમકાર એને જાહેર ખબર તો શું જરૂર હોય આ તો આપણને ઓબ્લાઇઝ કરવા ખાતર બનાવી કાઢે છે ટિકિટ બારી પર ક્યુમાં ઉભા રહેવું ડબ્બામાં થૂકવું નહીં જાજરમાં ગંદકી કરવી નહીં વગેરે વગેરે વાક્યો બનાવી કાઢ્યા છે દેવદૂત પણ ગંદકી તો જાજરમાં જ કરાય ન કરાય તો ક્યાં કરાય જાહેરમાં કરાય પડગમ એની આપણને શી ચિંતા આપણે તો અઠવાડિયે બે કોલમ જાહેર કરો પાકી થઈ ગઈ એ જ બસ છે દેવદૂત મારા લખેલા તંત્રલેખોમાંથી આટલી આટલી આવક થાય છે તો મને હવે પગાર વધારો પણ પગાર વધારો અરે ધરણીધર આ ચૂંટણીમાં જીતી જાય તો આખા સ્ટાફે ચચ્છા પગાર બોનસમાં આપવાનો હુકમ છે હુકમ કોનો હુકમ આપણા ડિરેક્ટરોનો પણ બોનસમાં ચચ્છા પગાર પણ ચાર શું પાંચ પાંચ પગાર પણ મળે કદાચ ધરણીધરને એના મતદાર વિભાગોથી એ કે પ્રકારની ચૂંટણી આપવા જોઈએ દેવદૂત હું ચૂંટવાઈ આપીશ કેવી રીતે ધણી ધણી જ્વલંત સેવાઓ વિશે લાંબી લેખ મળે એ તો આપણે પાંચ પાંચ વર્ષથી લખતા જ આવ્યા છીએ ને પણ આ લેખ મારા સાવ જુદી જાતની હશે જનતાએ કદી ન જાણી હોય એવી ધણી ધણી સાવ મૂંગી સેવાઓને હું જી આવીશ મૂંગી સેવાઓ પણ ધણી ધણી સામે ચૂંટણીમાં પેલો બોલ બોલ કરેલો કોમ્રેડ ઇન્કલાબ ઉભો છે એનું શું દેવદૂત એ ઇન્કલાબની ઓખાત ખાટી કરી નાખવાનો દેવદૂત પાસે કિમીઓ છે કિમીઓ જી હા કિમીઓ પણ હમણાં હું એનું રહસ્ય કહીશ નહીં ઇન્કલાબની ડિપોઝિટ જપ્ત થાય ત્યારે તમે કહેજો કે દેવદૂતે કરામત કરી હતી પણ ડિપોઝિટ જપ્ત પણ લખે ને ઇન્કલાબને બધે ધણી ધણી ડિપોઝિટ જપ્ત થઈ જશે તો આપણે તો નુકસાન થશે દેવદૂત ચચ્ચા બોનસ ગુમાવ પડશે એ જ ને અરે બોનસની ક્યાં રડશો ધણી ધણી ડિપોઝિટની રકમ પણ આપણા અખબારની ખાતે ઉધારી છે આપણા ડિરેક્ટરો દેવદૂત તો વરાયા થઈને પણ ધણી ધણી જીતાવીશ ઠીક યાદ આવ્યું પેલા રામલાના નવાણું નાખના શંકરની વાત આજના વધેરેમાં જ ઉમેરી દઈશ કેવી રીતે ઉમેરશો એના સંકલ્પ સ્વામો નામ તો મુખ્ય પ્રધાન પારસપણીનું જ કાપવાનું છે દેવદૂત એટલું જ હું લખીશ કે નાક કાપવાની સદી નોંધાવવાનો અધૂરો રહેલો સંકલ્પ ધણી ધણી માત્ર પારસપણીનું નહીં આખા રાષ્ટ્રનું નાક કાપ લખ્યું છે અત્યારે જયારે કોઈ પણ આપણા પ્રધાન સેવક જયારે કહે છે ને કે એમના વિશે કોઈ ટીકા કરે તો રાષ્ટ્રની ટીકા થઈ છે રાષ્ટ્રનું નાક લખ્યું છે વાક્ય તો સારું લાગે છે
પણ આ નાક રક્ષાની બાબતમાં તમે હજી ચૂંટણીના પરિણામો સુધી રાહ જુઓ તો ઠીક છે, મને લાગે છે દેવદૂત તમે નાકના ગૌરવ છો પ્રદુમભાઈ, તમે હજી આ દેવદૂતની કલમના સપાટા જોયા નથી. અરે હા, એક કામ કરો, શું સરકારના પબ્લિક ખાતામાં ચરણ રીતે ફોન કરીને ધણી ધણી પેલી રાઇફલ વાળી ઐતિહાસિક છબી મંગાવી દો. એનથી તમે ઉદ્ઘાટન હતી ના રાઇફલ શબ્દ ઉદ્ઘાટન જેમાં ધણી ધણી એક આંખ નીચેના રાઇફલનું નિશાન નોંધે છે એ ને એ જ, પણ એ નિશાન નોંધતી વખતે એમણે એક નહીં પણ બે માપો મીચી દીધી, તેથી એ છબીને હું ઐતિહાસિક કહું છું. પણ આજે એની શું જરૂર પડી? એ છબીને હું રાંગા રૂબીહૂડના ફોટોગ્રાફ સાથે મોન્ટાજ કરીશ, બળગમમાં એ છપાશે, તરત દેશમાં ડંગો આવી જશે. બળગમભાઈ રામોભાઈ નરસે પંકો રે, રામા તારો દેશમાં ડંગો રે. દેવદૂત હવે રામલાનો નહીં પણ ધણીધનો ડંગો દેશમાં આવશે બળગમકાર. અને હવે આવી જ આવી એક્સક્લુઝિવ છબીઓ અને સ્ટોરીઝ બળગમમાં પ્રગટ થવા માંડશે, એટલે પેલા સ્વદેશ સમાચારો પણ મૃત્યુનો ડંગો આવી જશે. આપણે પણ બધા છાપાઓને અહીંયા હરીફાઈ જોતા જોઈએ છીએ. એ તો આપણા બળગમનો આ તો વધારો વાર પોતાની સાથે સ્વદેશ સમાચાર તો મરી ગયો સમજો. આપણા હરીફ છાપા પ્રત્યે આટલી અહિંસા શા માટે બતાવો છો? મેં કહ્યું તું અહિંસા શબ્દ ને હિંસા શબ્દ આ મારી ઘડી આનંદ મજા આવે છે. બળગમ બજારમાં એક હરીફ છે તો ડિરેક્ટરો આપણને બોનસ આપવા તૈયાર થયા છે, પણ સ્વદેશ સમાચાર બંધ થઈ જશે એ દિવસે આપનો પણ ઉઠવું જ સમજો. એ વાત તો સાચી હો, ભવિષ્ય સામે ઢાંકણ તો હોવી જ જોઈએ. સ્વદેશ સમાચાર જરા ખોખરું થાય ત્યાં સુધી વાંધો નથી, પણ સાવ મરી જશે તો ભેગા આપણે મરી જવાના. ખોખરું તો થઈ જશે ને, ધણી પોતે જ આમડા ઉપર નિશાન આપતા હોય, ભૂમિ છે ક્યાંક તૈયાર કરીને કરો. પણ પડગમભાઈ તમે જલ્દી પબ્લિસિટી ડિરેક્ટરને ફોન કરો, ધર્મના કામમાં ઢીલ નહીં. પબ્લિસિટી ખાતામાં ચરણભાઈને જોડો, આટલો વધારો રૂપિયે રૂપિયે કાળા બજારનો વિચાર છે એમ લાગે છે. દેવદૂત રૂપિયો તો ધોળા બજારનો ભાવ બને, પાંચ પાંચ રૂપિયા આપતા પણ અંક મળી શકતો સાવ. પડગમકાર આજે રાતની ચૂંટણી સભામાં 4000 નકલ મફત વહેંચવાની ઘણી રમી સૂચના છે. તો આ આજે આખા છાપામાં જે પ્રતિબિંબ પડે છે રાજકારણ અને સત્તાના ગલિયારાઓ, એ બહુ સરસ રીતે એને વર્ણ્યું છે. હવે આ આ આખી જે નાટક આગળ ચાલે છે, પણ એની જે ક્લાઇમેક્સ આવે છે કે આ બધું જ નકલી બધું ઊભું કરે છે. પ્રધાનમંડળમાં એની બહુ વિરોધ પણ થાય છે કે તમે આ પકડ્યો છે અને આનાથી બધા તો નુકસાન થઈ જશે આપણને. એ ઘણી બધી વાતો, કારણ કે બધા કહે છે કે રામલો છે તો આપણે છીએ. અમારે ઘણા બધા લોકો એવું લાગે છે કે આપણે શિક્ષણમાં રામલા વિશે ટેક્સ્ટ બુકમાં ભણાવીએ છીએ, હવે જો રામલો પકડી લઈશું મારો ત્યાં રહેશે નહીં તો પછી આપણા બધી જે ચોપડીઓ છપાવી છે તો આપણી ચોપડીઓ વેચાશે નહીં. તો શિક્ષણ વિભાગના આવા પ્રશ્નો છે. હેલ્થ મિનિસ્ટરને એમ છે કે આને કારણે જે અમે નકલી નાકની ફેક્ટરી ઊભી કરી છે એનું શું થશે? નાણાપ્રધાનના બી પ્રશ્નો છે કે જો વેપારીઓને સાથે સોનું ને બધું લૂંટે છે અને લોકોને આપે છે અને ફરી પાછું સોનાના વેપારીઓ પાસે આ સોનું જાય છે તો અમારા વેપારીઓનું શું થશે? જો પકડાઈ જશે તો સત્તા પૂર્વજ ઉભો કરેલો રામલો જાય, મારવાટીઓ ન રહે તો કેટલા બધી જગ્યાએ આર્થિક નુકસાન થાય છે, એવી બહુ સરસ રીતે બધી વાતો આમાં મુકાય છે. અને પહેલા અંતમાં છેલ્લે એવું થાય છે કે આ નકલી જે છે એનું છાપામાં છપાઈ રહ્યું છે બધું, અને એ સમયે ખબર આવે છે કે સાચા રામલાએ ક્યાંક બીજી જગ્યાએ ધડ પાડી છે અને 8 માણસને ઠાર મારી. એટલે છાપાઓમાં બે લડાઈ, બે છાપાઓ વચ્ચે એ એક બહુ રસપ્રદ રીતે આખી વાત આગળ ચાલે છે. હવે શું કરવા? અને બીજો જે આખો અંક શરૂ થાય છે એમાં કેબિનેટની આખી મીટિંગ છે, અને કેબિનેટમાં શું કેવા ખેલ, અને માત્ર પોતાના સ્વાર્થ સિવાય કશું જ ન કહેવાતું હોય એ બધા ડાયલોગ છે. તો હવે કરવાનો શું? આખી વાત સાચો રામલો છે અને આ દબાવી દે એટલે એ તો પ્રેસ વાગે કે આપણે કોઈ કેટલો વિશ્વાસ છે કે આ સમાચારને આપણે દબાવી દઈએ.
ગામમાં આવી કોઈ ઘટના બની નથી, કોઈ મર્યા નથી, અને એ વાત કરવી છે. આજે મણિપુર નું થાય છે એવી રીતે કોઈ વાત આવી જ નથી, કોઈ મીડિયામાં આવી જ નથી. અમેરિકા અમેરિકા અને અમેરિકામાં મોદી અને મણિપુરની વાત કે એની વાત રાજસ્થાનની કોઈ વાત નથી. તો આ આ આખી અને કેબિનેટ જે રીતે વિચારે છે, એટલે પહેલા ગણિત અને કહે છે કે હોમીશ તમે આ ખોટું કર્યું, પકડી સ્ટ્રેટેજી ખોટી છે, આનાથી અમને બધા નુકસાન થશે, તો આનો રસ્તો શું કરવો? તો આખો જે રસ્તો થાય છે અને આને સમજાવવામાં આવે છે, જે ભડથરીને પકડ્યો છે કે તને સજા કરીશું, તને 1.25 લાખ રૂપિયા તો આપવાના જ છીએ અમે, પણ સજા કરીશું, ફાંસીની સજા કરું તો ગભરાઈ જાય, એટલે ફાંસી સજા તો મારે પછી 1.25 લાખ કરવાનું શું? હવે તું ચિંતા ના કરીશ કે ફાંસીની સજા થશે, પણ અમે તને અહીંયાથી જેલ તોડીને ભાગી જવાનું છે, ગોઠવણ કરી દઈશું, તારે અદૃશ્ય થઈ જવાનું પૈસા, અને છાપામાં સમાચાર આવી જશે, કારણ કે આ લખાવી નાખે તો એ વખત તો કોઈ ટેલિવિઝન કે કશું હતું નહીં, છાપા સૌથી વધારે લોકો સાથે પહોંચવાની વસ્તુ હતી અને રેડિયો હતો, અને જેલ તોડીને ગામડું ભાગી ગયો, ભાગી ગયો. તો આ પ્રકારનું આખી ગોઠવણ ચાલતી હોય છે. હવે કેસ તો ચાલવાનો, તો એક કેસ ચાલે એમાં શું કરવાનું? એમાં પણ પૈસા બનાવવાનો વિચાર આવતો હોય છે, ધણી ધને. એટલે વસ્તુપાળ મિલ માલિક છે એ મિલ માલિક આવે છે ભરતરી પાસે, એને કે તારે એટલું કહેવાનું કે મને આ લૂંટફાટ કરવા માટે બીજો જે શેઠ છે શ્રીનાથ, એ પણ બીજો ધોતિયાની મિલ વાળો માલિક છે અને બહુ જ પ્રખ્યાત છે, જેને ભરતી પણ જાણતો હતો કે તારે એ નામ દેવાનો કે એ મને પૈસા આપતા હતા, એટલે આટું તારે કહેવાનું નામ, એટલું કેમ તું ના થાય કે પૈસા એની પાસે જેટલું લૂંટી શકાય એ લૂંટી વસ્તુ પાર શેઠ પાસેથી એ રોકડા પૈસા ભેગા કરી લે છે, અને નક્કી કર્યું કે આ જે કઈ પૈસા ભેગા થાય એમાં 4 જણાનો ભાગ, એક હોમ મિનિસ્ટરનો, 2 જમાદાર અને પેલો ભરતી, અને આ જેટલા પૈસા કંકરે હતા કંકરી લે છે, અને પછી પેલો બીજો સાધુ શિવરાજગીરી આવે, શિવરાજગીરી પાછા બીજા એક ગીરનું નામ આપે છે કે તું આનું નામ કહે છે કે આ મને જગા પ્રોવાઈડ, એમણે મને રાખવાની જગા આપી, એટલે આ જે જમીનદારો મહંતો છે, એટલે આ એક મહંત એમ કે તું પેલા બીજા મહંતનું નામ આપીશ, તો એ પેલો મહંત જેલમાં જાય તો એનો બધું જે વહીવટ છે ધાર્મિક વહીવટ એ બધો હાંસલ કરી શકે, એટલે એને પણ ખંખેરી લે છે. એટલે આ બાજુ બંનેને ખંખેરે છે, અને પછી પેલો કે પેલો ભોગતો હોય છે ભરતરી કે મારે આ 2 નામ આપવાના છે, યાદ કરી લો, એટલે હોમ મિનિસ્ટર આવીને એમ કે છે કે તારે આ 2 નામ યાદ રાખવાની જરૂર નથી, તારે જેના નામ આપ્યા છે ને બંને કાલ આપણને મળવા તને મળવા આવવાના છે, એટલે બીજો શેઠિયો આવવાનો છે એ તું વસ્તુ પરનું નામ આપજે, આ જે વાત છે, અને બીજો પેલો મહંત છે એ આ શિવરાજગીરી મહંતનું નામ આપવાની વાત એ તમામની પાસેથી પૈસા ખંખેરવાનો આખું આ આખી એક આખી એક મજાકિયા બુદ્ધિમાં આપણને કેટલી ગંભીર વાત આપી વાત આજે જે છે આપણી આ ગુજરાતી સમાજમાં જે વ્યવસ્થા છે અને જેમાં પૈસા નહીં એવું રાજ ચાલતું હોય છે, જેમાં લોકો તો ક્યાંય આવતા જ નહીં,
तो आ रीते आपको तब तो गोठवाई से અને પછીથી બીજા અંકમાં જે છે એ બીજી એક લાઈન આવે છે કે સાચો રામલો છે એ હવે આ બનાવટી રામલાને મારવા માટે અને ચીપેસ્ટ નો રાગ કાપવા માટે નીકળી ગયો આવી રહ્યો છે. બહુ જ ગુસ્સે થયો છે કે મારું મારે બનાવટ કરે જાણો. તો એ એ વસ્તુની આખી હવે હવે આમાંથી ક્યાં એટલે આ લેખકે એટલી બધી બહુ સુંદર રીતે જે નાટક કહેવાય ને નાટકમાં દરેક એક અંક હોય અને એમાંથી રસ હોય હવે શું થશે. આ જે છે એ લેખક મળ્યાની આખી તાકાત છે કે એક પછી એક રહસ્યમાં આટલી બધી તમે હસાવ એક એક ડાયલોગમાં આખી ઉભું કરતા કરતા એક ક્લાઇમેક્સ આવે એન્ટી ક્લાઇમેક્સ આવે ક્લાઇમેક્સ આવે આખા જે રીતે બેહુદા પણ મૂકે છે એવું અજીબ છે. હવે શું કરવું? હવે જે પારસભાઈ એ ચીફ મિનિસ્ટર છે અને હોમ મિનિસ્ટર એ બંનેને પણ બનતું નથી એટલું બધું. હોમ મિનિસ્ટર લાગે જો આ પારસભાઈ ફરી ચીફ મિનિસ્ટર બનશે તો મારો કપાઈ જવાનું છે બધું. એટલે હોમ મિનિસ્ટરે પણ પોતાનો મોટો દુશ્મન તો પારસભાઈ લાગે ચીફ મિનિસ્ટર કે એ જો ફરી આવે તો શું થાય. એટલે એને અંદર એવું પણ છે કે આ આર્ય ના કાપી જાય એનો અને અસલમાં પેલો જે ભૂપતચંદ વાત કરી ને એ પણ નાકને કાન કાપતો માર જતો નતો પણ જે લાગે કે જે લોકો બહુ શોષણ કરનારા કે બોલે છે ને લોકોને વિચારે છે એનું કાન કાપી નાખે નાક કાપી નાખે એટલે આખી જિંદગી જોઈએ તો લોકો એને કરવાને યાદ રાખે કે આ કાન કાપેલું છે નાક કાપેલું છે. તો આ રીતે આ આખી જે કોઠવણ કરે છે તો હવે શું કરવું વસ્તુ એટલે આખી કેબિનેટ નક્કી કરે છે કે આપણી પાસે જેટલું પેલો નાણાપ્રધાન કે આપણી પાસે જેટલા પૈસા બચ્યા છે ને ઇલેક્શન પછી તો દેખા જાય કે જે થશે એ લોકોનો પણ જેટલા પણ પૈસા છે બધા પૈસા પેલા રામને આપણે આપી દઈએ બંને પત્ર બનાવે છે. અને આ વાત હોમિસ્ટ સાથે વાતમાં આ પડગમતાને ખબર પડી જાય છે તંત્રીને. જો કે હવે આપણને કશું બનશે નહીં શું કરવાનું એટલે એ નક્કી કરે છે કે જે દેવદૂત છે એ જઈને કારણ કે ત્યાં કોઈ રોકવાનું નથી રામલા તરીકે એટલે એ વેશભૂષાવાળા પાસે જઈને અને બુકાની ને બધી વસ્તુઓ ખરીદ લાવે અને પ્લાસ્ટિકના નાટનો હાર ને આની બધી વસ્તુઓથી કે સાચો રામલો આવે એ પહેલા આપણે કેબિનેટની મિટિંગમાં પહોંચી જઈએ અને જેટલા પૈસા આપીએ લઈને આપણે અને આવું કરે છે. આમાં આગંતુકનું પાત્ર એવી રીતે લેખકે લખેલું છે કે આ આગંતુકનું પાત્ર તરીકે આખી વસ્તુ મૂકેલી છે અને એ રીતે ત્રીજા અંકમાં અને પણ લખાય છે કે હવે આપણે મોકલીશું ક્યાં. તો જે ચર્ચા થાય છે એ ચર્ચામાં કે આ રામલો જે છે એ આ એક વખત નો સવાલ નથી તો આ રામલાને કાયમ માટે આપણે અદ્રશ્ય નથી જો એની ફરી જરૂરિયાત આપણને પડશે દર ચૂંટણી વખતે આપણને જરૂર પડવાની આ બધા એટલે આપણે એને કહીશું કે તમે તને મત આપી દઈએ અને તું ક્યાં મઠમાં પહોંચી જા અને તું રામલામાંથી રમણાનંદ બની જા. અને એ વખતે જે આ જે માત્ર ચૂંટણીથી ચૂંટણી જે છે જેમાં આપણા અમિત શાહ બહુ એક્સપર્ટ છે અને એ પણ હોમ મિનિસ્ટર છે અત્યારે એ જેવી ચૂંટણી પતે બીજા દિવસથી બીજી ચૂંટણીનું ચાલુ
ये बस डायलॉग आना चाहिए। पारस मरी गया आ चुप्पी पछि तुरंत आ चुप्पी तैयारी वालों की नहीं पड़े धनी का तुरंत हाँ धर्म ना काम में ढील नहीं युद्ध करू थाय कि तुरंत बीजा युद्ध की तैयारी करनी पड़े सर शांति ये तो बे युद्ध वच्चे की विश्रांति बनाए शस्त्र विराम ना समय वास्तव में तो शस्त्र सजावट को समय आपनो समग्र शासनकाळ वास्तवमां तो चूंटणी झूंबेशनी एक अविरत खटमाळ छे। आपनो समग्र शासनकाळ वास्तवमां तो चूंटणी झूंबेशनी एक अविरत खटमाळ छे। दर पांच पांच वर्षे थती जीतनारी चूंटणीना चार दिवस ए ज शस्त्र विरामनो समय गणाय। पांचमा दिवसथी पुनः आवती चूंटणीना प्रचारनो आरंभ करी देवो घटे। અને અત્યારે મારી મુખ્ય ચિંતા આવતીકાલની ચૂંટણીની નથી પણ ત્યારે સારી ચિંતા છે મારી ચિંતા પાંચ વર્ષ પછી આગામી બીજી ચૂંટણીની છે એ વખતે રામનો નહીં હોય તો આપણા શા હાલ થશે ધણીધર રામનો ન સારો હોય પારસભાઈ આવતી ચૂંટણી વખતે પણ પાંચ વર્ષ પછી પણ ધણીધર પાંચ વર્ષ પછી શું દસ વર્ષ પછી પણ દરેક ચૂંટણી રામનો ઉભો કરીશ અત્યાર સુધી આ 62 ની વાત અત્યાર સુધી રામના ઉભા થયા જ પડે છે ભારત મળી આજ રામનો આજ રામના ઉપર શું ભૂંગળું માગ્યું છે રામનો નહીં તો રામનો ભાઈ શામનો શામનો નહીં તો શામનો ભાઈ રામનો પણ ધણીધરજી હું એક સૂચન કરું દર ચૂંટણી વખતે વારે વારે ભારતીય બદલવાના એ ચૂંટ નહીં બધા બે રામના જેવા શૂરવીરને ભરબાદો ન નીવડે એના કરતા નીવડેલા માણસ પાસેથી વધારે એક વાર કામ લઈ શકાય તો પછી આપણે નચીન અંગ્રેજીમાં કહે છે એમ કે નોટ ડિવિલ ઇઝ બેટર દેન એન અનનોન આ આ આખી જ આટલી બધી રમૂજભરી આખા એક એક સંવાદોમાં રમૂજ ભરેલો नाटक ગુજરાતીમાં હોવું બહુ સરસ એ એક ઐતિહાસિક ઘટના છે અને આટલા બધા વર્ષો પહેલા એટલે લેખક નાટ્યકાર જે જુએ છે જે સમાજમાંથી પાર કરે છે એ જે મૂકે છે અને આટલું બધું હાસ્ય સાથે એક રમૂજ સાથે એક ગંભીર વસ્તુને મૂકવી એવો અઘરી આમ પણ નાટકમાં ठाकुर भी ओरो पारिवारिक सामाजिक राजकीय चेतना नाटको बहुत ओछा एटले मारी दृष्टि વાત મને લાગી કે આપણે બહુ જ અગત્યની છે અને એ રીતે 101 વર્ષ ચુડીલાડુ મહિયાનો આપણે યાદ કરીએ ઘણો બધા લખાણ હશે પણ આ એક નાટક મને લાગે કે એક નોંધપાત્ર ઘટના છે સાહિત્ય રીતે સાહિત્ય એ ધન્યવાદ કરી આપ સૌ ખૂબ ખૂબ આભાર બીજા બી તમારી રીતે કેવું છે સંદેશ હપ્તાવાર છપાઈ જાય અને 62 માં ગ્રંથ છપાઈ
અને પછી નવલકથા લખી સદરાના સાળા ભૂસા એમાં પાત્ર લગભગ એક છે પછી વાર્તા આગળ વધે છે એ એમણે 67-68 માં લખી અને 68 સાલમાં એ ગ્રંથસ્થ થઈ અને તો મને તો કે પહેલા આજથી 20-30 વર્ષ પહેલા પણ લાગતું હતું કે એ વખત રાજકારણની પણ આ નવલકથાઓ લાગુ પડે છે પરંતુ આ 2014 પછી તો મને વધુ ને વધુ પ્રસ્તુત લાગે છે જેમ કે સદરા જેસલનો સાડોમાં એવી ઘટના આવે છે કે એક મેજિસ્ટ્રેટ પર વડાપ્રધાન એટલું અને એમનો પક્ષ એટલું બધું દબાણ મૂકે છે કે મેજિસ્ટ્રેટ આઘાત કરે એટલે એ જોઈને મને પેલી જજ લોયા વાળી આખો એ લક્ષણ તો ઉલ્લેખ છે આવું ઘણી બધી ઘટનાઓ છે અને એ બધું જ એમણે પાછું બહુ જ હળવા તમે જે સંવાદો વાંચ્યા ને આખી વસ્તુ બહુ જ હળવા વાતાવરણમાં મૂકીને કોઈ ચિંતનનો ભાર નહીં કે પોતાની શું ફિલોસોફી છે એ પ્રીચ કરવાનો કોઈ હેતુ નહીં એ રીતે મૂકી આપી છે જે અમારા જે પ્રકાશક નામ મેઇન જે કહેવાય કે ભાઈ જે મળિયાનું છાપે એ તો એને છાપતા જ નહોતા આ બધા પછી મેં 2011 કહ્યું એમને કે સદરા જસનું રિપ્રિન્ટ કરો 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 તો 7 વર્ષ પછી 2018 રિપ્રિન્ટ થઈ લાલે નવભારત એ કરી છે અને સદરાના સાળાનો સાળો છે એ હમણાં આરાર શેઠે કરી છે આ 4 મહિના પહેલા એટલે હવે બંને બજારમાં ઉપલબ્ધ છે એકદમ સારું છે અને સદરાના સાળાનો સાળો તો આખી જે નહેરુના રાઈટમાં જ જ્યારે કુટુંબ નિયોજનનો જોરશોરથી પ્રચાર કરે છે સરકાર કે ભાઈ આપણી પાસે રિસોર્સિસ લિમિટેડ છે એટલે જો રિસોર્સિસ ને આપણે ડિસ્ટ્રીબ્યુટ કરવા હોય દરેક ને ભાગે સબસ્ટેન્શિયલ ફર્ન કે આવે તો આપણે વસ્તી નિયંત્રણમાં રાખવી પડશે એ વસ્તુને ધ્યાનમાં રહીને સરકાર પોતે કુટુંબ નિયોજનના સાધનો અને કોન્ડોમ તેની ફેક્ટરીઓ કોલેબોરેશન વિદેશી કોલેબોરેશનની વાત આવે છે આ નવલકથા વિદેશી ઉદ્યોગપતિઓ સાથે અને એ કરે છે ઇન્ડસ્ટ્રી અને છતાં પણ એ સરકાર જોઈ છે કે પોતે પાવરમાં આવી છે આ કોલેબોરેશન થી આ પ્રોડક્શન કર્યું છે ખાસ કવિઓ પાસે કુટુંબ નિયોજનના ગરબા દોડા આંગળી છે આંગળી એ પ્રકારના બધા એ કવિઓને ભરપૂર રોયલ્ટી આપવામાં આવે છે અને છતાં જુએ છે કે સરકારનું જયારે સત્તાકાળ પૂરો થવામાં છે ચારે 4 વર્ષ પૂરા થયા છે તો વસ્તી ઉલટાની બમણી બધી સરકાર ઇન્વેસ્ટિગેશન કરે તો એમાં 2-3 વસ્તુ આવે છે કે સરકારના વિરોધીઓ એવા કાવતરા કર્યા છે કે આ કુટુંબ નિયોજનના સાધનોનો પ્રચાર અને કુટુંબ નિયોજનના સાધનો કેવી રીતે વાપરવા તો એના પુસ્તક એને પર પૂઠા બદલી બાળ સાહિત્યના પૂઠા લગાડીને એ ચોપડીઓ ટીનેજરોમાં વહેંચી છે ટીનેજરોમાં ઉલટાવી કામ શક્તિ વધુ આપણે તો મૂર્ખા હતા કે પશ્ચિમના દેશોના સકંજા મારીએ અને માની બેઠા કે માણસો ઓછા હશે તો વિકાસ થશે આખી ફિલોસોફી જ આપણને ડફોળ બનાવવા માટે પશ્ચિમના દેશો એ ફિલોસોફીનું ભાન સરકારને થાય આવી વાત પણ મને દુઃખની વાત છે કે આટલી એન્જોયેબલ નવલકથાઓ છે આ માત્ર કટાક્ષ છે એટલું જ નહીં પણ આ બહુ જ હિલેરિયસ રીડિંગ છે પણ એ રીતે પણ બહુ ગુજરાતી સાહિત્યમાં ઉરે ખાયેલું છે આ બે નવલકથાઓ અને બીજું કે ગુજરાતી સાહિત્ય ગુજરાતી સહસ્ય સાહિત્ય એટલે કેવો માહોલ છે કે આમ તમે કહો છો ને કૌટુંબિક હાસ્યના કે નાના છોકરા પ્રસંગોના લેખો કરવા એ જ હાસ્ય સાહિત્ય જ્યારે અમને આખી નવલકથા હાસ્યમાં નવલકથા લખવી એ બહુ અઘરી અને જે પેલી જે ભદ્રમ ભદ્ર કરતા તો આ ચાર ચાસણી આગળ આજે આપણે કઈ ટ્રેનમાં બેસી તો કઈ જોવા બેસતા નથી કે બાજુવાળું કયા નાખવું છે ને કયું નહીં અને કોણ શું ભદ્રમ ભદ્રી શબ્દો વાપરે છે એની પરનો કટાક્ષ એના પૂરતું એ બધું આમાં કશું છે જ નહીં ઓન ધ કોન્ટ્રરી આપણે અત્યારે જે સમાજમાં જીવીએ છીએ એના એનું નિરૂપણ છે અને એ રીતે પણ અત્યારના વિવેચકોએ પણ આની ઉપર યોગ્ય ફોકસ કરવું જોઈએ એક દિગીશ મહેતાએ આના ઉપર એક સાત નોટ લખી હતી
મડિયાના મૃત્યુ પછી જે એક અભ્યાસ ગ્રંથ થયો હતો એમાં એમનો લેખ હતો સધ્રો અને ગ્રહાસ્ત્ર ઉપેક્ષિત કિલ્લાની નવલકથા. એટલે એમાં એમણે સ્વીકાર્યું હતું કે આ જે કટાક્ષ હાસ્ય નવલકથાનો ચીલો જ ગુજરાતી સાહિત્યમાં બહુ ઉપેક્ષિત રહ્યો છે. મને લાગે છે હિન્દી સાહિત્ય કદાચ આ રીતે વધુ સમૃદ્ધ હોવું જોઈએ, જેમ કે રાજ દરબારી ને બધું એ સિવાય પણ ઘણું બધું છે, જ્યારે ગુજરાતીમાં આ ચીલો જ નથી. સાહિત્ય કે નવલકથા કે ખોટી વાર્તા તો કે તો કે ગંભીર જ હોવું જોઈએ વાર્તા. એ જ એ જ વસ્તુ આમાં છે જ નહીં. બસ આટલું. ઓકે.